કરંટ આવ્યો વીજ પુરવઠો બંધ કરી કિશોર ને સહી સલામત રીતે નીચે ચાર્યો કિશોર વૃક્ષ પર બેઠો હોવાથી લોકોના ટોળા ઉમટ્યા હતા થોડી ક્ષણો માટે અફરાતફરી મચી ગઈ હતી તો વૃક્ષ પર કિશોર ચડી ગયો હતો અને એકાએક જ તેમાંથી તેને વીજ કરંટ પણ લાગ્યો જેતપુરમાં શ્વાનનો આતંક વધ્યો ખોટા વિસ્તારમાં ઘરે જઈ રહેલ બે વ્યક્તિને શ્વાને ભરતા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

દ્વારકાથી પ્રાપ્ત થઈ રહ્યા છે સાબરકાંઠામાં પથ્થરમારાની ઘટના બની આગચંપી કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે બતાડસના નામજોગ સાતસોના ટોળા સામે ફરિયાદ નોંધાઈ પોલીસે ટોળા સામે રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હિંમતનગરના ગામડી પાસે બનાવ બન્યો હતો આરોપીઓને પકડવા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અકસ્માતમાં મોત બાદ ટોળાએ તોડફોડ કરી પોલીસ વાહનમાં આગ ચૂંપી કરી હતી પથ્થરમારો કર્યો હતો કાચ તોડ્યા હતા હાલમાં આઈજી એસપી ડીવાયએસપી સહિત પોલીસ કાફલાઈ નિરીક્ષણ કર્યું પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી હતી

ગન પાઉડર ફેક્ટરીમાં આ ભીષણ વિસ્ફોટની ઘટના બની જેને કેમેરામાં પણ કેદ કરવામાં આવી છે અચાનક જ આ વિસ્ફોટ થતા વિસ્તારમાં અફરા તફરી મચી હતી હડકમ મચ્યો હતો લોકો વિચારમાં પડ્યા હતા કે આખરે આ બ્લાસ્ટ કઈ કયા સ્થળે થયો છે પરંતુ ત્યારબાદ એક વીડિયો વાયરલ થયો જેનાથી એ ખ્યાલ આવ્યો કે એક ફેક્ટરીમાં આ બ્લાસ્ટ થયો છે રાયપુરને આંબેડકર હોસ્પિટલમાં હતા ખસેડવામાં આવ્યા છે પહોંચ્યો અમદાવાદના પાલડી રેસ્ટોરન્ટમાં પાંચથી છ શખ્સોનો આતંક સામે આવ્યો છે અચાનક અસામાજિક તત્વોએ રેસ્ટોરન્ટમાં ઘુસી સ્ટાફને ધમકાવીને રૂપિયાની માંગણી કરી હતી દાદાગીરી કરતા ઇસામોએ એક વ્યક્તિને છરી મારી દેતા તેને ઈજા પહોંચી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી રાજકોટમાં ફરી ખેલાયો મોતનો ખેલ રાજકોટ જામનગર હાઈવે પર રિક્ષા ચાલકોએ રેસ લગાવી અને વિડીયો વાયરલ થયો પચાસ થી વધુ બાઇક ચાલકો અને રિક્ષા ચાલકોએ રેસ લગાવી હાઈવે માથે લીધો રિક્ષા ચાલકોની આ રેસનો નો વિડીયો વાયરલ થયો છે वायरल हुआ है उसमें गाड़ी ऑटो रिक्शाज ये सब देखने में आया है और वो ओवर स्पीड और डेंजरस ड्राइविंग करते हुए दिखते हैं तो हमने इमिडिएटली जो है अपनी दो टीम ट्रैफिक की बनाई है और हम उनको आइडेंटिफाई करके आर से सारी इन्फॉर्मेशन दे और उनके घर से उनको पकड़ के लेके आएंगे और उनके अगेंस्ट में एक्शन ज़रूर लेंगे સમાચાર સુરતથી સુરતના પાંડેસરા વિસ્તારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મિલન પોઈન્ટ પાસેનો વીડિયો વાયરલ થયો જોખમી રીતે નાના બાળકોને બાઇક પર સવારી કરાવવામાં આવી રહી હતી બુલેટ પર જોખમી રીતે નાના બાળકને બાઇક ચલાવવાનું કહીને રીલ બનાવે રીલ બનાવતો વિડીયો વાયરલ થયો છે અંધશ્રદ્ધામાં લોકો પાસેથી પૈસા પડાવતા શખ્સનો પર્દાફાશ થયો પોરબંદરમાં મુસ્લિમ વેશ ધારણ કરી દોરા ધાગાનું ધતિંગ કરનાર શખ્સ ઝડપાયો પોરબંદરના નાગરવાડા વિસ્તારમાં રાજેશ ફકીરા નામનો ઈસમ તેના પરિવાર સાથે મળીને છેલ્લા 30 વર્ષથી હિન્દુ દેવતા સાથે હજરત સૈયદ અલી મીરા દાતારની જગ્યા ઊભી કરી લોકોના દુખ દર્દ દૂર કરવાના ધતિંગ કરતો સાથે જ ઉર્ષ ભરવાના નામે લોકો પાસેથી 10000 થી લઈને 1 લાખ રૂપિયાની ઉર્ષ ભરવાના નામે 10000 થી લઈને 1 લાખની રકમ રખાવતો હતો રાજેશ નામના બાપુ છે તે લોકોને પાણી અને દોરા આપતા હતા લાલ લીલા દોરા આપતા હતા અને માનવ જિંદગી આજે વિજ્ઞાન જાથાની ટીમ અને કીર્તિશનની મદદથી બારસો ને ત્રેપન સફળ પડદા પાઠ થયો છે તેને કબૂલાત પણ આપી દીધી છે કે આજથી તમામ પ્રકારની છેલ્લા ત્રીસ વર્ષના દોરા સાધાના જતન લીલા બંધ કરવાની જાહેરાત કરી છે રાજકોટ સિવિલમાં દર્દીઓની હાલાકીનો મામલો ધારાસભ્ય દર્શિતા શાહે વાતચીત કરી અને ત્યારબાદ એર કુલર લગાવવામાં આવ્યા જરૂર પડશે તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એસી પણ નંખાશે તેવું આશ્વાસન પણ તેમણે આપ્યું આજે આપ જાણો છો એ રીતે સમગ્ર રાજકોટમાં હિટવેવ ચાલી રહ્યો છે અને એને લીધે થઈને દર્દીઓને થોડી વધારે ગરમી લાગતી હોય એ બાબતે ધ્યાને આવતા તરત જ રાજકોટના સુપ્રિન્ટેન્ડન્ટ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ત્રિવેદી સાઇડને જાણ કરવામાં આવી છે અને તમામ જગ્યાએ જે કોઈ પણ આપણું સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને જનાના હોસ્પિટલ આ બંને હોસ્પિટલ છે એ તો એસી છે પરંતુ એ સિવાયની જે પણ નોન એસી વિભાગ છે ત્યાં પીઆઈયુની સમગ્ર ટીમને કામે લગાડી દેવામાં આવી છે

મામલે તંત્ર એ કઈ પણ બોલવાનું ટાળ્યું એ બોડી મૂકવાની એની જગ્યા તત્તન ચાર ચાર બોરી મેલી છે કોલુમ અને એ બોરી પછી ઘણી વાર તમે જોતા હશો અને તમે સાંભળ્યું છે કે બદલાઈ જતી હોય છે ઘણી બોરી આપણી હોય છતાં બી બીજા લઈ જતા હોય છે

દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા જુનાગઢમાં ચાલુ વર્ષે હિટવેવ લઈ બ્લડ ડોનેશન કેમ્પ ઓછા થયા બીજી તરફ જે રક્તદાતાએ લોહી આપ્યું હોય તે ત્રણ માસ સુધી લોહી આપી શકતા નથી તેને લઈ લોહીની ખૂબ મોટી અછત ઊભી થઈ બીજી તરફ સિવિલ હોસ્પિટલ દ્વારા પણ વધુમાં વધુ બ્લડ ડોનેશનના કેમ્પ થાય અને નિયમિત રક્ત આપતા યુવાનો પણ લોહી ડોનેટ કરે તેવી અપીલ કરાઈ જોઈએ તો બ્લડની ખૂબ જ વર્તાઈ રહી છે કેમ્પ ખૂબ ઓછા થઈ રહ્યા છે વર્ષે ઘણા બધા કેમ્પ અમે કરીએ છીએ પણ છેલ્લા મહિનાથી કેમ્પમાં ખૂબ જ ઘટ આવી છે જેને કારણે હોસ્પિટલ છે છે અને પ્રાઇવેટ બ્લડ પણ બ્લડની ખૂબ જ મોટી અછત વર્તાઈ રહી બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં દૂધની ડેરીએ મહિલાઓએ હોબાળો મચાવ્યો કાંકરેજ તાલુકાના ટોટાણા ગામની દૂધ ડેરીએ ગામના લોકોએ તાળા મારી હોબાળો કર્યો સમયસર પગાર ન મળતા અને ડેરીના મંત્રી તથા ચેરમેન બદલવાની માંગને લઈ ગામની મહિલાઓએ વિરોધ કરી ડેરીને તાળા માર્યા જ્યાં સુધી સમયસર પગાર નહીં મળે ત્યાં સુધી અમદાવાદની તૈયારીઓને પગલે ભયજનક મકાનો બાબતે તકેદારી રાખવાની જાહેર ચેતવણી અપાઈ રથયાત્રાના રૂટમાં સર્વે કરીને ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવશે ગત વર્ષે રથયાત્રામાં મકાનની બાલ્કની ધરાશાયી થવાની ઘટના બની હતી જેના પગલે જમાલપુર

છતાં પણ વર્ષ બે હજાર ત્રેવીસની અંદર અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આપણી પાછળ જે મકાન જોઈ રહ્યા છો તે મકાન પડી ગયું હતું તેને કારણે તેની આસપાસના જે લોકો છે તે સજ્જ થયા છે સજાગ થયા છે અને સચેત થયા હોવાને કારણે ખાસ કરીને પોતાની બિલ્ડિંગમાં કામકાજ કરાવી રહ્યા છે સૌથી મહત્ત્વની વાત છે કે આ તો આ વિસ્તારની વાત થઈ પરંતુ દરિયાપુર વિસ્તારમાં એવી અનેક જગ્યાઓ છે કે જ્યાં ભયજનક મકાનો આજે પણ છે અને તેને કારણે ખાસ કરીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જ્યારે નોટિસ આપવામાં આવે છે છતાં પણ લોકો છે તે મકાનો ઉપર ચડે છે અત્યારે આપ જોઈ રહ્યા છો ખાસ કરીને જમણી તરફ હું કહીશ તો જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ જર્જરિત હાલતમાં છે તેની દરેક જે પિલર છે તે પિલરમાં પણ તિરાડો પડી ગઈ છે આવી પરિસ્થિતિમાં પણ લોકો જો આવા મકાનો ઉપર ઊભા રહે તો ખરેખર પરિસ્થિતિ તંગ બની શકે તેવી પરિસ્થિતિ ઊભી થાય છે આ એ જ રૂટ છે કે જ્યાંથી રથયાત્રા પસાર થાય છે અને રથયાત્રા જ્યારે આ રૂટ પરથી પસાર થાય ત્યારે લોકો છે તે ખાસ કરી રથયાત્રાને નિહાળવા માટે આવી જર્જરત બિલ્ડિંગમાં ઊભા થાય તો શું થાય તે સૌથી મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિની અંદર કેવા પ્રકારના પગલાં ભરવા જોઈએ તે હવે અમદાવાદ મહાનગરપાલિકાએ વિચારવું રહેશે કેમેરા પર્સન કિરેન શાહ સાથે દીપિકા કુમાર ગુજરાતી અમદાવાદ